वंदे गुजरात। ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, કેમ છો? મજામાં ને? વોટ ઇઝ ગોઈંગ ઓન? અરે તમે તો મને જોવા જ બેસી ગયા છો. અરે અરે, પણ અડધા મને જોવે છે ને અડધા પાછળ પેજ ઉપર જોવે છે. કઈક મને જુઓ, પાછળ પછી જોવાનું, બરોબર ને? હા, પહેલા ટીચર. હા જુઓ, સાંભળો, આપણે યુનિટ 3 માં લાસ્ટ ટાઈમ બહુ જ એક્ટિવિટી કરીને કેટલી બધી મજા આવી હતી. છેલ્લે રીડલ્સમાં તો બહુ જ એન્જોય કર્યું, બરોબર ને? પણ હા, એમાં એક વસ્તુ, બીજી એક એક્ટિવિટી આવે છે, એ છે માય પેજ. પણ એ આપણે પહેલા પણ કરેલું છે, યાદ છે? યુનિટ 1 માં માય પેજ. તો ચલો, તમારી ટેક્સ્ટ બુક જુઓ અને મારી પાછળનું હવે આ પેજ જુઓ. પેજ નંબર 35, યુનિટ 1 કાઢો. તો ઓકે, દેખ્યું ને? હા, તમે અહીંયા પણ જોઈ શકો છો, છે ને પેલી હેર અને ટોર્ટોઇઝ વાળી સ્ટોરી મેં તમને કહી હતી ને, એકવાર આપણે રિમાઇન્ડ કરી હતી, બરોબર ને? હા, તો હવે જ આવી જ માય પેજ વાળી આપણે બીજી એક્ટિવિટી કરવાની છે, પણ એ યુનિટ 3 માં. તો ચાલો હવે યુનિટ 3 નું આપણે માય પેજ કાઢીએ. તો હવે યુનિટ 3 માય પેજ, પેજ નંબર 67 કાઢો. બધાએ માય પેજ 2 કાઢ્યું? હા, ક્યાં છે? યુનિટ 3 માં છે અને પેજ નંબર 67 ઉપર છે. બધાએ મારા પહેલા જ કાઢી દીધું. હા, હું તમને એક વસ્તુ પૂછું બાળકો, તમે રોડ ઉપર જાઓ છો ત્યારે તમે શું શું લખેલા બોર્ડ હોય છે, શું લખેલા બોર્ડ વાંચો છો? આગળ બમ્પ છે, કામ ચાલુ છે, વાહન ધીમે હાંકો, આવું લખેલું હોય છે કે નહીં? હા, ગતિમાં મતિ નહીં, આવું પણ બોર્ડ હોય છે. તમે હાઈવે પર જાઓ ને તો ત્યાં એવું લખેલું હોય છે, નેશનલ હાઈવે પર ગતિમાં મતિ નથી એટલે સ્પીડમાં ચલાવવું નહીં. તો આ બધા રોડ સાઇન છે જે તમને સમજાવે છે કે હવે આગળ તમારે શું કરવાનું છે. તો આવું જ એક રોડ સાઇન હું તમને બતાવું છું, એ તમે જોજો. હા, પછી થોડુંક આગળ હું ચલાવું. ચલો આ સાઇન જુઓ તો શું કહેવા માંગે છે. હા, સ્લો ડાઉન બીકોઝ સ્કૂલ ઇઝ અહેડ. જનરલી શાળાની આજુબાજુ ટ્રાફિક હોય ને બાળકો, એટલે આ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટેનું આ સાઇન છે, બરોબર ને? તો વ્હીકલ્સ ચલાવનાર સમજી શકે, સ્લો ડાઉન સ્કૂલ ઇઝ અહેડ. તો ખરેખર આનો અર્થ તો એ જ થયો કે સ્કૂલની આજુબાજુ ટ્રાફિક હોય એને કંટ્રોલ કરવા માટે આ સાઇન મૂકેલી છે કે સ્લો ડાઉન સ્કૂલ ઇઝ અહેડ. સ્કૂલના બાળકો બહાર રમતા હોય, ફરતા હોય, એમની કેર માટે આ વસ્તુ છે,
બરોબર. પણ હા, એક વસ્તુ, હવે આવું જે ક્રોટ સાઇન હતું એમાં શાળાની એક વિદ્યાર્થીનીએ વાંચ્યું, એને અંગ્રેજી વાંચતા પણ આવડતું હતું, સ્લો ડાઉન સ્કૂલ ઇઝ અહેડ. તો આના લીધે સ્કૂલમાં મોડી પહોંચી. એ છોકરી છે મેધા, અને એ આપણા માય પેજમાં ફની ડાયલોગ્સમાં છે. તો આપણે જોઈએ હવે એ ડાયલોગ્સ કે મેધાને શું મુશ્કેલી નડી, અને પ્રિન્સિપલે કયા પ્રશ્નો પૂછ્યા, અને મેધાએ એનો શું આન્સર આપ્યો. તો હવે આપણે ડાયલોગ રીડિંગ કરીએ, બરોબર ને? થોડાક ફની છે, મજા આવશે. બાળકો, આ જે ડાયલોગ્સ આપે છે ને મેધા અને પ્રિન્સિપલ વચ્ચે છે, પણ આ ડાયલોગ્સ થોડા ફની ડાયલોગ છે, તો તમે તમારા વાર્ષિકોત્સવમાં પણ આનો યુઝ કરી શકો છો. સમજે ને? થોડાક ફની હોય અને અંગ્રેજીમાં તમને એક નવો આઈડિયા મળી રહેશે, અને કઈક કૃતિ અંગ્રેજીમાં રજૂ કરશો તો તમારી શાળાનું પણ સારું લાગશે, બરોબર ને? કઈક પ્રયત્ન શરૂ કરીએ આપણે. તો ચાલો હવે આ ડાયલોગ શાંતિથી સાંભળજો, હું રીડ કરવા જઈ રહી છું. પ્રિન્સિપલ સેઝ, વાય આર યુ લેટ મેધા? પ્રિન્સિપલ સેઝ, વાય આર યુ લેટ મેધા? મેધા સેઝ, બીકોઝ ઓફ ધ રોડ સાઇન. મેધાને શું થયું? રોડ સાઇન વાંચ્યું અને કંઈક અને લેટ પડી ગઈ. પ્રિન્સિપલ સેઝ, વોટ રોડ સાઇન? મેધા સેઝ, ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો. ખબર પડી બાળ મિત્રો મેધાને શું પ્રોબ્લેમ થયો? હમણાં જે આપણે રોડ સાઇન જોઈ ને, ગો સ્લો સ્કૂલ ઇઝ અહેડ, તો મેધાને પણ આવું થયું કે ધીમે ધીમે જવાનું, શાળા આગળ છે. પણ એકચ્યુઅલી શાળાના બાળકોએ તો ટાઈમે પહોંચવું જ પડે ને, બરોબર ને? આપણે તો શાળાનો જે ટાઈમ છે તેની 10 મિનિટ પહેલા પહોંચી જઈએ છીએ ને. તો હંમેશા બી પંક્ચ્યુઅલ, એટલે હંમેશા સમયનું પાલન કરતા રહો, મેધા જેવી ભૂલ કરશો નહીં, બરોબર? આ એક ફની ડાયલોગ્સ આપણે જોયો. અરે રે રે, મને ખબર છે તમે આટલા ઉતાવળા કેમ થાવ છો. હા, સ્ટોરી માટે ફની ડાયલોગ્સ પછી શું આવે છે? સ્ટોરી, તમને ખબર જ છે. પણ મને ખ્યાલ છે તમે પાછળના ચિત્રો પણ જુઓ છો ને આ પિક્ચર્સ. હા, એ તમને ખબર પડી ગઈ છે કે હવે ટીચર સ્ટોરી કહેવાના છે. પણ એ પહેલા આપણે થોડીક પૂર્વ ભૂમિકા લઈ લઈએ. બાળકો, એ પૂર્વ ભૂમિકાથી તમારો આ સ્ટોરીનો ખ્યાલ વધારે સારો આવશે, બરોબર ને? તો ચલો, ભારત દેશ ઋતુઓનો દેશ છે, ખબર છે ને? અને સીઝન્સ પ્રમાણે આપણે વેજીટેબલ્સ ખાઈએ છીએ, સીઝન્સ પ્રમાણે આપણે ફ્રૂટ્સ લઈએ છીએ, બરોબર ને? મેઇન 3 સીઝન્સ છે. કઈ કઈ છે એ તમે જરાક, હું તમને પિક્ચર બતાવું છું, તમે મને કહેજો કે શું આવશે, કઈ સીઝન છે. ચલો, આ પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, અ ગર્લ સિટિંગ ઇન ધ ચેર એન્ડ રીડિંગ અ બુક. ધ ફેન ઇઝ રોલિંગ. શું થાય છે? પંખાની હવા ખાઈ રહી છે. વિચ સીઝન ઇટ ઇઝ? યસ, ઇટ ઇઝ સમર સીઝન. અને ઉનાળામાં તો અમે ગરમી લાગે જ ને, એટલે આપણે પંખો ચાલુ કરીએ જ. તો પિક્ચર જોઈને જ ખબર પડી જાય છે કે ઇટ ઇઝ સમર. ચલો હવે નેક્સ્ટ. વાવ, રેન રેન કમ અગેન, લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે. અરે વાહ, આવું જ કંઈક ચાલે છે ને. જોયું આ બાળકો કેવા ખુશીથી ગાય છે? વરસાદ તો બધે ગમે, બધાને ગમે ને, મને ગમે, તમને પણ ગમે, નાના બાળકોને તો બહુ જ ગમે. તો આ કઈ સીઝન છે બોલો? હા, મોન્સૂન. ચલો હવે એ પણ બતાવી દો કે મોન્સૂનમાં આપણે શું શું યુઝ કરીએ છીએ. અમ્બ્રેલા, યસ, રેઇનકોટ, વેરી ગુડ. તો તમને સીઝનને લગતી વસ્તુ પણ ખબર પડે છે. ચલો, આ બાળક તમને હાઈ કરે છે, હાઈ તો કરો. આ રીતે. ચલો, હું પણ તમને હાઈ કરું છું, હાય. જુઓ હવે આ ચિત્રમાં તમને શું દેખાય છે? આ બાળકે શું પહેરેલું છે? યસ, સ્વેટર. સ્વેટર શેમાંથી બને બોલો જોઈએ? વૂલ. અને વૂલ ક્યાંથી મળે એ પણ કહી દો.
તમને થશે, ટીચર તો પૂછ પૂછ જ કરે છે અમને, પણ તમને પણ ગમતું હશે હું આવું પૂછું છું. આપણું નોલેજ વધે છે અને ના ખબર હોય તો ખબર પડે છે, પૂછવાથી નોલેજ હંમેશા વધે છે. તો ભૂલ ક્યાંથી મળે છે? શેપમાંથી, બરોબર. તો આ બાળકે વુલન સ્વેટર પહેર્યું છે, તો આ જે સ્વેટર પહેર્યું છે એ આપણે ક્યારે પહેરીએ છીએ, બોલો જોઈએ. હવે મને લાગે છે થોડા દિવસમાં આપણે પણ પહેરવું જ પડશે. હા બરોબર, ઇટ્સ વિન્ટર સીઝન. તો બાળકો આપણે ત્રણેય સીઝન જોઈ, એમાં લાસ્ટ કઈ જોઈ? વિન્ટર. અને હવે વિન્ટર સીઝનની શરૂઆત પણ થઈ છે. તો આવી જ વિન્ટર સીઝન વાળી હું તમને એક સ્ટોરી કહું છું. એમાં એક એનિમલ છે અને એનો ઓનર છે. માલિક અને ઊંટ બંને રણપ્રદેશમાં જતા હોય છે, પણ ત્યાં તો કેટલી ઠંડી હોય છે. તો આપણે હવે સ્ટોરી જોઈએ આગળ, બરોબર. અહીંયા જ કઈ બધું નહીં કહું, સમજાવીને કહીશ. આ સ્ટોરી માય પેજ નંબર 2, પેજ નંબર 67 ઉપર આપેલી છે. હું તે વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે. દરેક ઉચ્ચાર ઉપર ધ્યાન આપવાનું છે, દરેક શબ્દ ધ્યાનથી સાંભળશો, બરોબર ને? તો હું હવે ચાલુ કરું છું. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. હી હેડ અ કેમલ વિથ હિમ. સૂન ઇટ વોઝ ડાર્ક. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ. Then he tied his camel to a stick outside the tent. At night, the camel felt cold. It asked the master, "May I put my head inside the tent?" The master said, "Yes, you may." After a while, the camel asked, "I feel cold. May I put my neck inside the tent?" The master said, "Okay, you may." After some time, the camel said, "I am very cold. May I help my hump inside the tent?" The master allowed it. Suddenly, the man felt cold. He woke up. There was no tent on him. The camel took the tent. The man had to sleep outside the tent. તો બાળકો આપણે હમણાં જ સ્ટોરી રીડ કરી, એના ઉચ્ચાર તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે તમારે જાતે પણ રીડ કરવાનો ટ્રાય કરવાનો છે. ખબર પડી ને તમારા વર્ગખંડમાં આ સ્ટોરી જાતે રીડિંગ કરવાની. તમને ના ફાવે તો ટીચરને પૂછો, કા તો તમારા મિત્રને પૂછો, તે તમને શીખવાડશે. હવે બીજી વસ્તુ, આ સ્ટોરીમાં કેટલાને ખબર પડી, બોલો જોઈએ. અરે વાહ, ચિત્ર જોઈને તો બધાને જ ખબર પડી ગઈ. તો ચલો આ સ્ટોરી હું તમને એકવાર ફરી સમજાવી દઉં છું. ધ કેમલ એન્ડ ધ માસ્ટર વેર ક્રોસિંગ ધ desert and they felt cold. Cold કઈ સીઝન માં? વિન્ટર. વેરી ગુડ, હવે યાદ રહી ગયું છે પાક્કું. તો પછી શું થયું? The owner tied a tent. What he was doing? Tied a tent. અને પછી શું થયું? The camel also felt cold outside. He said, "Please master, can you help me? Can I put my head inside the tent? Can I put my head inside the tent?" Master is generous person. He love his camel.
So he say, okay, put your head inside my tent. The camel kept head inside the tent. એકલું માથું અંદર ટેન્ટમાં રાખ્યું પણ શરીરનો બાકીનો ભાગ તો બહાર હતો, તો કેમલને તો હજુ ઠંડી લાગતી હતી. તો હી અગેન આસ્ક્ડ હિઝ માસ્ટર, મે આઈ પુટ માય નેક ઇનસાઇડ યોર ટેન્ટ? ધ માસ્ટર ઓલ્સો ફીલ ધેટ, ઓકે ઇટ ઇઝ માય કેમલ. હી સેડ ધેટ, ઓકે પુટ યોર નેક ઇનસાઇડ માય ટેન્ટ. The camel kept his neck also inside the tent. હવે કેમલ નું હેડ અંદર આવી ગયું, એ નેક સુધી અંદર આવી ગયું. હવે શું બાર રહ્યું? હમ્પ. તો હવે એને હજુ ઠંડી લાગતી હતી. He again asked his master, can I put my hump inside your tent? The master also replied the same. ઓકે પુટ યોર હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. તો હવે શું થશે? કેમલ તો અંદર આવી ગયું, આખું હમ્પ આવી ગયું એટલે આખું કેમલ અંદર આવી ગયું. તો હવે ટેન્ટ તો નાનું હોય તો શું થાય? કેમલ ટેન્ટ લઈને ચાલ્યું ગયું અને માસ્ટર એમને એમ સૂતો બહાર રહી ગયો. તો હવે શું થયું? માસ્ટરને રાત્રે ઠંડી લાગવા માંડી. સડનલી હી વોક અપ and he saw that my tent is already there and I am here. હું તો અહીંયા છું, બરોબર ને? અને ટેન્ટ કોની પર હતું? યસ, કેમલ ઉપર હતું. ફ્રેન્ડ્સ, મજા આવીને વાર્તામાં જોયું કેમલ કેટલું હોશિયાર હતું અને બિચારા માસ્ટર ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા, બરોબર ને? એમને બહુ જ ઠંડી લાગી અને કેમલ બહુ હોશિયાર હતું, એનિમલ હતું, તો પણ પોતાના માસ્ટરનું ટેન્ટ લઈ લીધું. આપણે એવું કદી કરવું જોઈએ નહીં. હવે આ જે વાર્તામાં તમને મજા આવી ને, એના બેઝ આપણે એક એક્ટિવિટી કરીએ છીએ. જુઓ, તમારી ટેક્સ્ટ બુકમાં સ્ટોરીની નીચે તમને એક્ટિવિટી 2B આપેલી છે. એમાં 5 સેન્ટેન્સીસ છે. આ 5 સેન્ટેન્સીસમાં તમારે ટ્રુ છે કે ફોલ્સ તે લખવાના છે આન્સર. તો હવે આપણે આ એક્ટિવિટી કરી લઈશું. ચાલો, નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. હવે ઉપરની સ્ટોરીના બેઝ જ છે એટલે તમને આવડવું જોઈએ, બરોબર ને? ચલો, 1. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. ચલો, આપણી સ્ટોરીમાં છે, જોઈ લો. તો આ લાઇન પર ધ્યાન આપો બધા. અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. તો રિયલ આન્સર કયો કહેવાય? યસ, ડેઝર્ટ. તો અહીંયા તો રિવર છે. આપણે જોયું ને, ધ મેન વોઝ ક્રોસિંગ અ ડેઝર્ટ. તો અહીંયા શું આપેલું છે? ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. તો ટ્રુ છે કે ફોલ્સ? યસ, ફોલ્સ. મારી સાથે સાથે તમે પણ લખજો. FALSE, ફોલ્સ. 2 નંબર, ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. તો ચલો વાર્તામાં જોઈ લઈએ આપણે. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. હી હેડ અ કેમલ વિથ હિમ. તો હવે બતાવો, આ રાઈટ છે કે રોંગ? ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. રાઈટ છે કે રોંગ? ટ્રુ છે કે ફોલ્સ? યસ, ટ્રુ. TRUE. તમે બધા લખો છો ને મારી સાથે? હા. અને જોયું, સ્ટોરીમાંથી આપણને તરત જ જવાબ મળી જાય છે. ચલો, 3 નંબર, ધ મેન ટાઈટ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. તો જુઓ, આ વાક્યમાં શું છે કે ટેન્ટની બહાર કેમલને બાંધી હતું. તો ખબર છે ને, ધીમે ધીમે હેડ લાવ્યું, નેક લાવ્યું, હમ્પ લાવ્યું, એ રીતે આખું ટેન્ટમાં આવી ગયું. તો બહાર બાંધી હતું એટલે જ અંદર આવી ગયું ને ટેન્ટમાં.
तो इट्स ट्रू और फॉल्स? ओके, वेरी नाइस, ट्रू। मारी जोड़े लग जो हो बद्दा। टी आर यू ई। नंबर फोर, द कैमल वॉज स्लीपिंग विथ द मास्टर। वॉज द कैमल स्लीपिंग विथ द मास्टर? बोलो जोए, कैमल सुई गयी तो एना मास्टर साथे? नो, कैमल बाहर सूतु हतु अने मास्टर अंदर सूता हता। बरोबर ने? तो इट इज फॉल्स, एफ ए एल एस ई। लख्यू बधाए? हाँ, चलो तमारी कॉपी ऊंची करीने तमारा टीचर ने बताओ तो। ઘણા બધાને લખાઈ ગયું લાગે છે, એકદમ ઈઝી છે આ સ્ટોરી એટલે આવડી જ જાય ને। ચલો ફાઈવ, એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ। ચલો આનો આન્સર તો તમારી સ્ટોરીના લાસ્ટ વાક્યમાં જ છે। જોઈ લો તો લાસ્ટ વાક્ય કયું છે? ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ। સાચી વાત ને, ટેન્ટમાં કોણ સુઈ ગયું લાસ્ટમાં? યસ, કેમલ, એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, સો ઇટ ઇઝ ટ્રુ, વેરી ગુડ। ટી આર યુ ઈ। કોઈનું રહી ગયું હોય તો આ સ્ક્રીન ઉપર લખેલા છે આન્સર, તમે જોઈને લખી દો, સ્પેલિંગ ની ભૂલ કરશો નહીં। તો બાળકો મજા આવી ને? સ્ટોરી પતી ગઈ, ફની ડાયલોગ્સ પતી ગયા, સ્ટોરી બેઝ ટ્રુ ફોલ્સ પતી ગયા, કેટલી મજા આવી! અને સ્ટોરી હવે તમને એકદમ પાક્કી આવડી ગઈ છે। ઘરે જઈને કોઈને કહેશો ને, તમારી ફેમિલીમાં પણ આ સ્ટોરી તમે કહી શકો છો, બરોબર ને? તમારી શાળામાં કંઈક સારું કાર્ય થાય છે તે કહેવું જ જોઈએ। આ જે સ્ટોરી છે એ સ્ટોરીને બેઝ મારી શાળાના બાળકોએ આ એક્ટિવિટી કરી છે, કેમલ બનાવ્યું છે। જુઓ તો કેમલ શેનું બનેલું લાગે છે? ચલો તમે કેવી રીતે બનાવશો કેમલમાં? શું પૂછશો તો ઓરિજિનલ લાગશે? યસ, સેન્ડ, તમે રીતિથી કેમલ બનાવી શકો છો। પણ હા, એક બીજી વસ્તુ પણ છે, એનાથી એકદમ ઓરિજિનલ કેમલ લાગે છે, શું હશે બોલો? હા, લાકડાનો વેર, ભૂક્કો હોય છે ને એ લાકડાના વેરથી તમે આ એક્ટિવિટી કરી શકો છો। અને આવું તમે ખાલી કેમલ નહીં, તમે ટેન્ટ બી બનાવી શકો છો, તમે માસ્ટર બી બનાવી શકો છો, અને આવા ડ્રોઈંગ્સ પણ કરી શકો છો, તો ઓરિજિનલ લાગે।
યુનિટ 3માં આપણે બહુ જ બધું શીખ્યા છીએ. મજા આવી ને? હા, બધાને મજા આવી ને? બહુ એન્જોય કર્યું. રાઇમ ગાઈ, સ્ટોરી જોઈ, બરોબર, એક્ટિવિટીઝ જોઈ, બટરફ્લાય જોયું, બરોબર. હવે બધું જ પતી ગયું. હવે હા, આપણે ફરી મળવાના છીએ યુનિટ 4 સાથે. ત્યાં સુધી હવે હું વિદાય લઉં છું. બાય. The wheels of the bus go round and round, round and round, round and round. The people on the bus go up and down, up and down, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus says wah, wah, wah. Wah, 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 wah. The mummy on the bus says, shh, 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 shh. Brown and furry, caterpillar in a hurry. Brown and furry, caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk. Or what not? Maybe a lovely spot. No toads by you. No bird pass by you. Grow up and fly as a lovely butterfly.